एक्जाम्पल नंबर 12 तरफ जाइए, यहाँ अपन साबित करवानो कहेलू छे sin स्क्वायर 6x माइनस sin स्क्वायर 4x इज इक्वल टू sin 2x इनटू sin 10x। હવે એક ફોર્મ્યુલા છે, જે ફોર્મ્યુલા આપણે જોયેલું નહોતું, ફરી વખત જોઈ લઈએ। અને એ ફોર્મ્યુલા આ રીતનું છે, sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b। હવે આ ફોર્મ્યુલા એટલા માટે જોઈએ છે કે આપણે આની મદદથી ડાયરેક્ટ જવાબ આવી શકે છે, બરાબર। બીજું આની પરથી જે બીજું ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકાય, સમજી લો કે sin સ્ક્વેર b ને હું cos માં કન્વર્ટ કરું અને આને હું cos માં કન્વર્ટ કરું, તો આની જગ્યાએ લખી શકીએ આપણે 1 માઇનસ cos સ્ક્વેર a, એન્ડ આની જગ્યાએ પણ આપણે લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર b, બરાબર। તો શું વધશે, 1 માઇનસ cos સ્ક્વેર a તો પ્લસ 1 અને માઇનસ 1 કેન્સલ થશે, તો અહીંયા વધશે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો cos સ્ક્વેર b માઇનસ cos સ્ક્વેર a તો ઇઝ ઇક્વલ ટુ આપણો જવાબ આવશે sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b। તો એ જ રીતે એક જ વસ્તુના બે આન્સર હોઈ શકે, sin સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર b ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b, અને cos સ્ક્વેર b માઇનસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ sin a પ્લસ b ઇન્ટુ sin a માઇનસ b। તો આપણે આ ફોર્મ્યુલાની મદદ ડાયરેક્ટ આપણે આપણો આના આન્સર લાવી શકીએ છીએ। તો અહીંયા આપણને આપેલું છે sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x, બરાબર। તો અહીંયા a ની જગ્યાએ શું માની લઈએ આપણે, 6x માની લઈએ, અને b ની જગ્યાએ 4x માની લઈએ, તો શું લખાશે, sin a પ્લસ b, એટલે બંનેનો સરવાળો થશે એક વખત અને એક ઓછો થશે, બાદબાકી થશે, અને અગાઉ શું લખાશે, sin લખાશે। તો શું લખાશે, 6x પ્લસ 4x ઇન્ટુ sin 6x માઇનસ 4x, આ રીતનું લખી શકાશે। તો 6x પ્લસ 4x કેટલા થશે, તો sin 6x પ્લસ 4x એટલે 10x લખી શકાશે, અને 6x માઇનસ 4x એટલે કેટલા લખી શકાશે, 2x। જે વસ્તુ આપણે શું કરવાની હતી, પ્રૂવ કરવાની હતી, ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે, RHS। હવે તમને આ ફોર્મ્યુલા યાદ નથી આવતું, તો શું કરીશું, આપણી પાસે બીજું ફોર્મ્યુલા છે, બરાબર, એ આપણને યાદ જ છે, બીજી રીત તરફ જઈએ। આપણે કોઈ પણ રીતે કરી શકીએ, આપણે અગાઉ પણ જોયેલું હતું, એવું જરૂરી નથી કે આ રીતે કરી શકીએ, પણ ફોર્મ્યુલા યાદ એટલા માટે રાખવાના કે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જે છે, તો જે એની મદદથી થતા હોય તો આપણે આરામથી કરી શકીએ। તો આપણને આપેલું શું છે, sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x, આ રીતનું આપેલું છે આપણે। આપણે આની અંદર આ રૂલ્સ લગાડી શકીએ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો રૂલ લગાડીએ તો અહીંયા શું બનશે, a માઇનસ b ઇન્ટુ a પ્લસ b, અહીંયા લખી નાખીએ આપણે sin 6x માઇનસ sin 4x ઇન્ટુ શું લખી શકાશે, sin 6x પ્લસ sin 4x, આ રીતનું લખી શકાશે, એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો a માઇનસ b અને a પ્લસ b નો a રૂટ લગાડ્યો। અહીંયા શું દેખાઈ રહ્યું છે, તો અહીંયા કંઈક આ ટાઈપનું દેખાઈ રહ્યું છે, sin a માઇનસ sin b, sin a માઇનસ sin b હોય તો આપણે સરવાળામાંથી શેમાં જઈએ છીએ, ગુણાકારમાં જઈએ છીએ, તો શું લખાશે, 2cs લખાશે, 2 cos શું લખી શકાશે, a પ્લસ b બાય 2 આપણું ફોર્મ્યુલા હતું, અને sin a માઇનસ b બાય 2 બીજું ફોર્મ્યુલા। અહીંયા આપણને શું આપેલું છે, sin 6x પ્લસ 4x, તો આ રીતનું હોય sin a પ્લસ sin b, તો આપણું ફોર્મ્યુલા શું હતું, 2sc, 2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2, આ ટાઈપનું ફોર્મ્યુલા આપણું હતું। અહીંયા જોઈ શકાય છે કે અહીંયા a તરીકે કેટલા આપેલા છે, 6x આપેલા છે, અને b તરીકે કેટલા આપેલા છે આપણને, 4x આપેલા છે। આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ, sin a માઇનસ sin b નું, તો એ ફોર્મ્યુલા એપ્લાય થશે તો શું લખાશે, અહીંયા 2 cos, અહીંયા a તરીકે 6x, એટલે કે 6x પ્લસ 4x બાય 2 ઇન્ટુ sin, અહીંયા શું લખાશે, 6x માઇનસ 4x બાય 2, એટલે કે આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કર્યું, 2 cos a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2। હવે આપણે sin 6x પ્લસ sin 4x માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ, અહીંયા શું લખાશે, 2 sin 6x પ્લસ
4x by 2 into cos 6x minus 4x by 2. तो 6x plus 4x इतने के लिए लगा से 10x. और 10x by 2 इतने के लिए लगा से 5x. तो यह 2 cos 5x into sin 6x minus 4x. तो 2x by 2 इतने यहाँ के लिए लगा से x. ये जितने 2 sin यहाँ शुरू की जगह से 6x plus 4x by 2 इतने यहाँ लगा से 5x and यहाँ लगा से cos x. तो आरे तुम लोग की जगह से अबे અહીંયા જે દેખાઈ રહ્યું છે 2 sin 5x into cos 5x અહીંયા જોઈએ 2 sin 5x into cos 5x અને બીજું શું લખી શકાશે 2 sin x એટલે કે આ 2 અને આ sin x અને આ cos x બે આગરીએ તો અહીંયા આપણો ફોર્મ્યુલા બની રહ્યું છે અને એ ફોર્મ્યુલા કોનું છે sin 2x નો ફોર્મ્યુલા છે તો અહીંયા x ની જગ્યાએ કેટલા આપેલા છે આપણો sin 2x નો ફોર્મ્યુલા આ રીતનું છે બરાબર sin 2a નો ફોર્મ્યુલા આ રીતનું છે 2 sin a into cos a તો અહીંયા એની જગ્યાએ આપણને આપેલા છે 5x તો અહીંયા પણ આપણે 5x મૂકીએ અહીંયા 5x અહીંયા 5x તો એની જગ્યાએ 5x મૂકીએ તો અહીંયા કેટલા થશે તો sin 2 into 5x એટલે કેટલા થશે sin 10x into sin 2x જે વસ્તુ આપણે શું કરવાની હતી પ્રૂવ કરવાની હતી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે RHS બરાબર આપણે ફોર્મ્યુલા તો યાદ રાખવાનું જ છે પણ જો ફોર્મ્યુલા યાદ ન આવે તો આપણે આ મેથડ થી પણ એક્ઝામ્પલ ને કરી શકીએ એક્ઝામ્પલ નંબર 13 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 13 ની અંદર આપણને આપેલું છે cos² 2x - cos² 6x આપણે સાબિત કરવાનું છે sin 4x * sin 8x આ જે એક્ઝામ્પલ છે તે સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 12 જેવો એક્ઝામ્પલ જ છે એક્ઝામ્પલ નંબર 12 ની અંદર આપણને આપેલું હતું sin² 6x - sin² 4x અહીંયા cos ના ફોર્મ ની અંદર આપેલું છે તો એવા સમય ની અંદર આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરેલું હતું તે ફોર્મ્યુલા આ એપ્લાય કરેલું હતું sin² a - sin² b = sin a + b * sin a - b આ ફોર્મ્યુલા નો આપણે યુઝ કરેલો હતો તો અહીંયા આપણને જે આપેલું છે તે cos² ના ફોર્મ ની અંદર આપેલું છે ને અહીંયા તો sin² નું ફોર્મ હતું તો આપણે cos ને sin ના ફોર્મ ની અંદર કન્વર્ટ કરી શકીએ તો કયા ફોર્મ્યુલા નો યુઝ કરી શકીએ આપણે તો sin² a + cos² a = 1 આ ફોર્મ્યુલા નો યુઝ કરી શકીએ અહીંયા એની જગ્યાએ આપણને શું આપેલા છે 2x અને 6x આપેલા છે જો અહીંયા 2x હોય તો શું થશે અહીંયા લખાશે sin² 2x + cos² 2x is equal to 1 આ રીતે લખી શકાશે એટલે કે અહીંયા જે a હોય એ જ a અહીંયા હોવો જોઈએ તો અહીંયા જો 2x હોય તો એ જ 2x અહીંયા હોવો જોઈએ તો cos² 2x is equal to શું લખી શકાય 1 - sin² 2x આ રીતે લખી શકાય અહીંયા આપણે cos² 2x ની જગ્યાએ વેલ્યુ મૂકી દઈએ અહીંયા શું લખાશે 1 - sin² 2x એ જ રીતે આપણે અહીંયા શું આપેલું છે આપણને cos² 6x આપેલું છે તો cos² 6x ની જગ્યાએ શું લખી નાખીએ આપણે 1 - sin² 6x આ રીતે લખી શકાશે તો આ કેવું ફોર્મ બની ગયું sin² a - sin² b ટાઈપનું ફોર્મ બની જશે આની અંદર ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીશું તો બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા શું વધશે 1 - sin² 2x - 1 + sin² 6x બરાબર તો અહીંયા માઇનસ 1 અને પ્લસ 1 કટ થશે તો અહીંયા લખાશે sin² 6x - sin² 2x આની અંદર આપણે બે રીતે એપ્લાય કરી શકીએ છીએ એક તો આપણે એક લોંગ મેથડ એપ્લાય કરેલી હતી sin a - a - b વાળી બરાબર એટલે કે a² - b² ના ફોર્મ ની અંદર કન્વર્ટ કરીને a - b અને a + b ફોર્મ માં કન્વર્ટ કરી શકાય અને એક ડાયરેક્ટ ફોર્મ્યુલા વાળી મેથડ આપણે એપ્લાય કરેલી હતી તો આપણે અહીંયા ડાયરેક્ટ ફોર્મ્યુલા વાળી મેથડ એપ્લાય કરીએ છીએ તો sin² a - sin² b હોય આપણો ફોર્મ્યુલા શું થશે sin a + b * sin a - b તો અહીંયા એની જગ્યાએ 6x મૂકી દઈએ અને b ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 2x મૂકી દઈએ તો અહીંયા શું લખાશે 6x + 2x * અહીંયા શું લખાશે sin 6x - 2x આ રીતે લખી શકાશે તો આપણો જવાબ શું આવશે 6x + 2x એટલે કેટલા થશે sin 8x and 6x minus 2x એટલે કેટલા લખાશે sin 4x તો જે વસ્તુ આપણે પ્રૂવ કરવાની હતી એ શું હતી
साइन फोर एक्स इंटू साइन एट एक्स इज इक्वल टू शू लखी सका से आर ए चेस तो आ शोध से आप जवाब थे एक्साम्पल नंबर चौदह तरफ चाहिए तो यहाँ पर आप साइन टू एक्स प्लस टू साइन फोर एक्स प्लस साइन सिक्स एक्स इज इक्वल टू फोर कोस स्क्वायर एक्स इंटू साइन फोर एक्स आप प्रूव करवानो छे बराबर आप बता एक्साम्पल करता पहले आपने अपना फॉर्मुला याद होवा जोईए જયારે મેં જયારે ફોર્મ્યુલા કરાવ્યા ત્યારે મેં તમને બે થી ત્રણ વખત કહેલું હતું કે આ ફોર્મ્યુલા યાદ મસ્ટ બી યાદ કરવા જ પડશે એની સિવાય કઈ જ ખબર પડશે નહીં બરાબર આની અંદર જોઈ શકાય છે કે એસ પ્લસ એસ નું ફોર્મ્યુલા લાગી શકે એમ છે આપણે જયારે ફોર્મ્યુલા જોયા ત્યારે સાઇન એ પ્લસ સાઇન બી નું ફોર્મ્યુલા જોયેલું હતું તો સાઇન એ પ્લસ બી આપણે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ એટલે કે બાય ટુ કરીશું એ પણ આપણે થિંકિંગ કરેલું હતું આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ સર ટુ સાઇન એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ બરાબર આ રીતે લખી શકાશે સમજી લો કે સાઇન એ માઇનસ સાઇન બી હોય તો આપણો જવાબ શું આવે તો સાઇન એ માઇનસ સાઇન બી હોય તો આપણો જવાબ આવશે ટુ સી એસ એટલે કે ટુ કોસ એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય ટુ આ આપણે ફોર્મ્યુલા જોયેલા હતા બરાબર અને કોસ એ પ્લસ કોસ બી હોય તો કોસ એ પ્લસ કોસ બી નું ફોર્મ્યુલા શું થશે ટુ સી સી એટલે કે ટુ કોસ એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ એ જ રીતે કોસ એ માઇનસ કોસ બી આપણને આપેલું હોય આપણો ફોર્મ્યુલા શું થશે માઇનસ ટુ એસ એસ એટલે કે માઇનસ ટુ સાઇન એ પ્લસ બી બાય ટુ ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય ટુ આ ટાઈપના આપણે ફોર્મ્યુલા જોયેલા હતા બરાબર તો અહીંયા આપણને જવાબ લાવવાનો છે ફોર કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન ફોર એક્સ અને અહીંયા આપણને આપેલું છે સાઇન ટુ એક્સ પ્લસ ટુ સાઇન ફોર એક્સ પ્લસ સાઇન સિક્સ એક્સ તો અહીંયા આપણે જે સાઇન ફોર એક્સ આપેલું છે એના બે પાર્ટ પાડી દઈએ તો આને આપણે આ રીતે લખી શકાશે સાઇન ટુ એક્સ પ્લસ સાઇન ફોર એક્સ પ્લસ સાઇન ફોર એક્સ પ્લસ સાઇન સિક્સ એક્સ તો અહીંયા આપણને કોના જેવું દેખાઈ રહ્યું છે આ તો સાઇન એ પ્લસ બી ટાઈપનું દેખાઈ રહ્યું છે બરાબર તો આપણે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ તો બાય ટુ કરીશું એ પણ આપણે ત્યારે વાત કરેલી હતી બરાબર તો આપણે અહીંયા એ ફોર્મ્યુલા લગાડી દઈએ તો અહીંયા ફોર્મ્યુલા કેવું લાગશે ટુ એસ સી નું ફોર્મ્યુલા લાગશે તો ટુ એસ સી નું ફોર્મ્યુલા લગાડીએ તો ટુ સાઇન બરાબર બંનેનો સરવાળો થશે ટુ એક્સ પ્લસ ફોર એક્સ બાય ટુ ઇન્ટુ શું લખાશે કોસ 2x માઇનસ 4x બાય 2 આ રીતનું લખી શકાશે એ જ રીતે હવે આ બંનેની અંદર ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ તો અહીંયા પ્લસ 2 શું લખાશે સાઇન 4x પ્લસ 6x બાય 2 આ રીતનું લખી શકાશે ઇન્ટુ કોસ અહીંયા શું લખાશે 4x માઇનસ 6x બાય 2 આ રીતનું લખી શકાશે તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે 2 સાઇન ટુ ફોર એક્સ પ્લસ ટુ એક્સ એટલે કે સિક્સ એક્સ સિક્સ એક્સ બાય ટુ એટલે કેટલા વધશે અહીંયા થ્રી એક્સ વધશે અહીંયા કેટલા વધશે કોસ ટુ એક્સ માઇનસ ફોર એક્સ એટલે કે માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ બાય ટુ એટલે કેટલા વધશે માઇનસ એક્સ બરાબર એ જ રીતે પ્લસ ટુ સાઇન ફોર એક્સ પ્લસ સિક્સ એક્સ એટલે કે ટેન એક્સ ટેન એક્સ બાય ટુ એટલે કેટલા વધશે અહીંયા ફાઈવ એક્સ વધશે અને અહીંયા કેટલા વધશે કોસ 4x માઇનસ 6x એટલે કે માઇનસ 2x માઇનસ 2x બાય 2 એટલે કેટલા વધશે કોસ માઇનસ x આ રીતનું વધશે અને આપણને એ વસ્તુનો પણ ખ્યાલ છે કે કોસ કેવો વિધેય છે યુગ્મ વિધેય હોવાથી કોસ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે કોસ x લખી શકાશે તો અહીંયા બંનેની અંદરથી 2 કોસ x બરાબર કોસ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ કોસ x લખી નાખીએ છીએ એટલે કે 2 કોસ x કોમન કાઢી લઈએ તો 2 કોસ x કોમન નીકળી જશે અંદર શું વધશે અંદર વધશે સાઇન થ્રી એક્સ પ્લસ સાઇન ફાઈવ એક્સ બરાબર તો આ કયા ટાઈપનું બની ગયું અહીંયા આપણે જે પ્રૂવ કરવાનું હતું એની અંદરથી ટુ કોસ એક્સ તો આવી ગયો બરાબર હવે આપણે સાબિત લાવવાનું બાકી કે શું રહેશે તો ટુ કોસ એક્સ ઇન્ટુ સાઇન ફોર એક્સ લાવવાનું બાકી રહેશે અને અહીંયા જે ફોર્મ્યુલા બને છે તે એસ પ્લસ એસ ટાઈપનું ફોર્મ્યુલા બને છે એટલે કે પાછું ટુ એસ સી નું ફોર્મ્યુલા ફોર્મ્યુલા નંબર એક બરાબર તો આ ફોર્મ્યુલા પાછું લાગી જશે એ ફોર્મ્યુલા પાછું એપ્લાય કરી દઈએ આપણે આની અંદર એસ પ્લસ એસ એટલે કે ટુ એસ સી તો અહીંયા લખાશે ટુ કોસ એક્સ ઇન્ટુ ટુ
sc એટલે કે sin અહીંયા શું લખાશે 3x plus 5x by 2 into cos અહીંયા લખાશે 3x minus 5x by 2 આ રીતે લખી શકાશે તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે 2 cos x into 2 sin 3x plus 3 5x એટલે 8x 8x by 2 એટલે અહીંયા કેટલા વધશે 4x into cos 3x minus 5x એટલે કે minus 2x and minus 2x by 2 એટલે કેટલા વધશે minus x આ રીતનું વધશે અને cos યુગમાં વિધેય હોવાથી પાછું as it is શું કરી નાખીએ cos minus x is equal to કેટલા લખી નાખીએ cos x બરાબર અહીંયા cos x લખાશે અહીંયા શું થશે cos x into cos x એટલે કેટલા લખાશે cos square x અહીંયા 2 અને અહીંયા 2 એટલે કેટલા થશે 4 તો 4 cos square x into sin 4x જે વસ્તુ આપણે શું કરવાનો હતો આપણે જવાબ લાવવાનો હતો is equal to શું લખી શકાશે r a ches તો આ શું થશે આપણો જવાબ થશે